જે મુરલીધર જે દ્વારકાધીશ, હું શીતલબેન આહીર, આહીરની રીત રિવાજ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો કેમ છો બધા, મજામાં? આજે તમારી માટે એક બહુ સરસ વિડીયો લઈને આવી છું કે જેમાં અમને અમારા વારસામાં અમારા વડવાઓ અમને જે આપીને ગયા છે, કે જે અમારા તોર તરીકા છે, જે અમારી રેણી કેણી છે, જેમાં અમે અમારા ઘરેણાં કેવા પહેરીએ છીએ, અમે અમારા કપડાં કેવા પહેરીએ છીએ, એ બધું હું તમને બતાવવાની છું, પણ નેક્સ્ટ વિડીયોમાં ધીમે ધીમે. આજે જે હું તમને બતાવવાની છું એ છે મેં પગમાં પહેરવાની જે વસ્તુ છે, જેને પગપાન અને કડલા કહેવામાં આવે છે, કે જે આયરમાં બધા પહેરે છે, અમારી મા બેન દીકરીઓ જે બધા પહેરતા, એ વસ્તુ હું તમને આજે બતાવવાની છું. અને જે ચેનલ ઉપર જે વિડીયો આવે છે એ બધા આ લગતા જ વિડીયો આવવાના છે, જે કે રહેણી કેણી કેવી હોય છે, આહીરના રીતરિવાજ કેવા હોય છે, એના તોર તરીકા કેવા હોય છે, એ કેવા કપડાં પહેરતા હતા, કેવા એને જીવવાના તરીકા હતા, એ બધું હું તમને ધીમે ધીમે આ વિડીયોની અંદર બતાવવાની છું. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આગળ શેર કરજો, અને જો પસંદ આવતું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તાકે નેક્સ્ટ વિડીયો આવે તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જાય. એટલા માટે તો આજે હું તમને જે વસ્તુ બતાવવા જાઉં છું એ છે પગપાન. કેમ કે એને પોચાની માથે પહેરાય છે એટલે એને પગપાન કહેવામાં આવે છે. અને એ જે કડલા છે, જે કડલા છે એ થોડાક હેવી હોય છે, નોર્મલી બધા નથી પહેરી શકતા, પણ અત્યારે ક્યારેક ક્યારેક કોક પહેરે છે અને કોક નથી પહેરતા, કેમ કે એનું વજન 1 કિલાની માથે હોય છે, એટલા માટે એ બધા નથી પહેરી શકતા. જે આયરમાં જે આયરાણી પહેરે છે અને એ બહુ જ સરસ લાગે છે, અને એ વસ્તુ હું તમને આજે બતાવવા જાઉં છું. તો ચલો હું તમને આ બતાવું છું. Thank you.
હમણાં બતાવ્યા હતા એ પગપાંદ અને કડલા છે જે મેં તમને હમણાં બતાવ્યા છે. જે પગપાંદ છે એ આપણે એક જ ખાલી હૂકમાં બંધ થઈ જાય છે પહેરવા માટે, અને જે કડલા હોય છે એને એક ખીલી આવે છે જે આપણે સ્ક્રૂની જેમ બંધ કરતા હોઈએ છીએ. એટલે પહેરવા તો બહુ ઇઝી છે બટ વજનમાં થોડાક વધારે હોય છે જેના કારણે ક્યારેક ક્યારેક હેવી લાગે છે, બટ પહેરાતા બહુ જ સરસ લાગે છે અને આયર બધા પહેરે છે. તો મારું તમને કહેવાનું બસ આટલું જ હતું કે જો તમને જરાય પણ આ વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ આને શેર કરજો, અને મારો વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હંમેશા જે વિડીયો આવશે એ આયરને સંસ્કૃતિને લગતા જ વિડીયો આવશે. જેમ કે ઘણા કેવા હોય છે અમારા, એના નામ શું હોય છે, અમારા કપડાં કેવા હોય છે, એના જે નામ શું છે એના માટે એના વિડીયો આવશે, અને એ ક્યાંથી મળે છે એ પણ હું તમને 100% આગળના વિડીયોમાં નેક્સ્ટ હું બતાવીશ કે ક્યાંથી તમે લેવા માંગતા હો તો તમે ક્યાંથી લઈ શકો છો. અને પ્લીઝ એક રિક્વેસ્ટ કરીને હું તમને કહેવા માગું છું કે આ જો તમને જરાય પણ પસંદ આવતું હોય ને તો એને આગળ શેર કરવાનું જરા પણ ના ભૂલતા, તાકે બીજી વ્યક્તિ જોઈ શકે અને જાણી શકે કે અમારી સંસ્કૃતિ શું છે અને અમે શું કહેવા માંગીએ છીએ. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.